रियल एस्टेट में कोरोना वायरस की गंभीर असर जोवा मिली रही है। अमदावाद में कमर्शियल प्रॉपर्टी बुकिंग में घटाड़ो थयो। ग्राउंड फ्लोर शोरूम और फर्स्ट फ्लोर रिटेल की मांग तलिए छे। रेस्टोरा फेशन और ट्यूशन क्लास बुकिंग पण घट्या छे। रोकाणकारोए पण थोभो और राह जुओनी नीति अपनावी छे। नवी इन्क्वायरी में तीव्र घटाड़ो जोवा मिली रह्यो छे। अनलॉक की प्रक्रिया झड़पी बनावा पण मांग करी। रॉ मटीरियल वधता भावथी पण रियल एस्टेट में मुश्किल उभी थई छे। कोरोना ना प्रथम तबक्का बाद अनलॉक दरमियान रियल एस्टेट क्षेत्र नो देखाव सुधर्यो हतो। मोटा प्रमाण में मकानों अने ऑफिसों ना बुकिंग थया हता, शोरूमों ना पण बुकिंग थया हता। परंतु जान्युआरी महीना थी कोरोना ना सेकंड वेव ना पगले फरी वक्त रियल एस्टेट में मंदी जेवो माहौल छे। त्यारे अपनी साथे शहर ना जाणीता बिल्डर पलक डेवलपर्स ना हितेशभाई पटेल छे। हितेशभाई, कोरोना ने कारणे सेकंड वेव में कॉमर्शियल रियल एस्टेट सेक्टर पर केवी असर जोवा मळी छे? एमां घणी असर जोवा मळे छे, कारण के लॉकडाउन ने कारणे वेपारीओ ने धंधो करवा मळतो नथी। सामे सामे एना बधा घणा बधा बीजा इफेक्ट थाय छे कि भाई कोईने भी अत्यारे धारो के अनलॉक कर्युं छे तो 3 वाग्या सुधी छे, तो लोको ऑफिस मां जता होय तो ए लोको ए टाइम आपी शके नहीं। एटले धीरे धीरे अनलॉकनी प्रक्रिया शरू थाय अने धीरे धीरे पाछुं राबेता मुजब थाय एवी आशा छे। प्लस सौथी मोटो अत्यारे प्रॉब्लम रो मटीरियलनो छे। रो मटीरियल लेबर प्रॉब्लम छे कि भाई माणसो अत्यारे अवेलेबल नथी, ઘણું સફર કરી રહ્યા છે। ખાસ કરીને જોઈએ તો રેસ્ટોરન્ટ છે, રિટેલ શોરૂમ, ટ્યુશન ક્લાસીસ, આ તમામ સેક્ટરને કોરોનાના કારણે ઘણી વિપરીત અસર થઈ। કોમર્શિયલ સેક્ટરમાં આ સેક્ટરના જે બુકિંગ થતા હતા તેમાં લગભગ કેટલો ઘટાડો થયો છે? સારી એવી ઇફેક્ટ થઈ છે, કારણ કે લોકોને કેવું છે સેન્ટિમેન્ટ થોડા ડિસ્ટર્બ થઈ ગયા છે। માંડ બધું સેટઅપ થયું હતું પણ પાછું લોકડાઉન આવ્યું એટલે બધા ડિસિઝન લેતા અટકાયા છે। રિક્વાયરમેન્ટ છે, ડિમાન્ડ પણ છે, પણ બધાને એક લેવલે એવું થાય છે કે ભાઈ થોડા વેઇટ એન્ડ વોચની પ્રોસેસમાં છે કે ભાઈ થોડું માર્કેટ સારું થાય તો પાછું મૂવમેન્ટ થાય, પણ અત્યારે ઘણું એને લીધે સફર તો થઈ જ રહ્યું છે માર્કેટ। હાલમાં જે સ્થિતિ છે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો છે? રિયલ એસ્ટેટ ડેવલપરો સરકાર પાસે કોઈ અપેક્ષા રાખી રહ્યા છે? બેઝિકલી સૌથી મોટું એક તો અનલોકની પ્રક્રિયા ધીરે ધીરે શરૂ થાય, પ્લસ રો મટીરિયલ લેવલે ગવર્મેન્ટની પોલિસીમાં જે સહકાર કરી શકે એ બાબતે થોડું ધ્યાન આપે તો વધારે સારું। તો શું થાય કે પાછું માર્કેટને થોડું મૂવમેન્ટ ચાલતી રહે। તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં કોમર્શિયલ જે સેગમેન્ટ છે તે હાલમાં કોરોના સેકન્ડ વેવમાં જે પ્રકારે રેસ્ટોરન્ટ, ટ્યુશન ક્લાસીસ, જીમ સહિતની જે કેટેગરીના બિઝનેસ છે તે ઓલમોસ્ટ અટકી ગયા છે, તેના કારણે બુકિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને સરકાર અનલોકની પ્રક્રિયા કરીને એક પ્રકારની નિશ્ચિતતા સ્થાપિત કરે તો રિયલ એસ્ટેટ ક્ષેત્રને આમાંથી બહાર આવવાનો મોકો મળી શકે તેમ છે। કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે પરાગ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।